नमस्कार, હું તોશાલી અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ નજર કરીએ એક હેડલાઇન પર। જંદ્રી વધારો હાલ પૂરતો કરાયો મોકો, 15 એપ્રિલથી થશે નિયમ અમલ। જમ્મુ કાશ્મીરમાંથી મળેલો 59 લાખ ટન લિથિયમનો ભંડાર અર્થતંત્રને ઉજળું કરી દેશે। રાજકોટમાં સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા 9મા આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું ભવ્ય આયોજન। હવે જોઈએ સમાચાર વિગતવાર। मुख्यमंत्री भूपेन्द्र पटेले अन्य उपस्थिति में अमदावाद खाते आयोजित द इंडियन एसोसिएशन ऑफ फिजिओथेरापिस्ट नी 60मी वार्षिक कॉन्फरेंस नो शुभारंभ कराव्यो हतो। अने गुजरात में फिजिओथेरापी नी तालीम सुविधाओं वधारवानी राज्य सरकार नी प्रतिबद्धता व्यक्त करी हती। आ तके वडाप्रधान नरेन्द्र मोदीए वीडियो कॉन्फरेंस ना माध्यम थी कॉन्फरेंस में सहभागीओ ने संबोधित कर्या हता तथा फिजिओथेरापिस्ट ने दर्दीओ माटे शारीरिक अने मानसिक पीड़ा मांथी मुक्ति आपनार आशानु प्रतीक गणाव्या हता। आप राइट पोस्चर, राइट हैबिट्स, राइट एक्सरसाइज और इनके इंपॉर्टेंस के बारे में लोगों को एजुकेट करने का टास्क ले सकते हैं। ये जरूरी है कि लोग फिटनेस को लेकर सही अप्रोच अपनाएं। आप इसे आर्टिकल और लेक्चर्स के माध्यम से कर सकते हैं और मेरे युवा साथी तो रील्स के जरिए भी कर सकते हैं। साथियों, मुझे भी कभी कभी फिजियोथेरेपिस्ट की सेवा लेनी पड़ती है, इसलिए मैं अपने अनुभव के बाद आप सभी से एक और बात कहना चाहता हूं। मेरा अनुभव है कि जब फिजियोथेरेपिस्ट के साथ योग के एक्सपर्टीज जुड़ जाते हैं तो उसकी शक्ति कई गुना बढ़ जाती है। शरीर की जो कॉमन प्रॉब्लम्स हैं, जिनमें अक्सर फिजियोथेरेपी की जरूरत पड़ती है, उसका समाधान कई बार योग में भी होता है, आसनों में भी होता है। इसलिए आपको फिजियोथेरेपी के साथ साथ योग भी आता होगा तो आपकी प्रोफेशनल पावर बढ़ जाएगी। साथियों, भारत में आपकी प्रैक्टिस का एक बहुत बड़ा हिस्सा बुजुर्गों की देखभाल को समर्पित होता है। पेशेंट केयर में आपका एक्सपीरियंस और आपकी व्यवहारिक समझ बहुत मायने रखते हैं। जम्मू कश्मीर में पहली बार सरकार ने लिथियम और सोना ना भंडार मिला है। खाण मंत्रालय ने रियासी जिला ना सलाल हेमाना विस्तार में लगभग 59 लाख टन लिथियम नो भंडार मिला है। लिथियम ए बैटरी में अत्यंत उपयोगी घटक है, जेनो मोटो जत्थो भारत की आत्मनिर्भरता वधारी देशे अने इलेक्ट्रिक व्हीकल क्षेत्र विशाल तक सर्जाशे। जंत्री दर में वधारा मुद्दे बिल्डरोए जे लड़त चलावी छे ते रंग लावी छे। રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને લોકોના વ્યાપક હિતને ધ્યાને રાખીને મુખ્યમંત્રીએ રાહત જાહેર કરી છે, જેમાં જંત્રી વધારો હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે, જેનો અમલ હવે 15 એપ્રિલથી થવાનો છે। મુખ્યમંત્રી કાર્યાલયમાં જંત્રી અંગે બિલ્ડરોના મુદ્દે ચર્ચા કરી હતી તો આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારે તાજેતરમાં જ જંત્રી દરમાં કરેલો વધારો 15 એપ્રિલથી અમલવારી કરવાનો નિર્ણય કર્યો છે। મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જનસામાન્યના વ્યાપક હિતમાં નિર્ણય કર્યો છે। સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા 9મા આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 11, 12 અને 13 ફેબ્રુઆરી સુધી આંતરરાષ્ટ્રીય વેપાર મેળો કાર્યરત રહેશે। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આંતરરાષ્ટ્રીય વેપાર મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ઉદઘાટન સમારોહમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડોક્ટર દર્શિતાબેન શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કુલ 65 જેટલી કંપનીઓ આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં પોતાના સ્ટોલ્સ રાખ્યા છે। 75 જેટલા ડેલિગેટ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ આંતરરાષ્ટ્રીય મેળાના મહેમાન બન્યા છે। ત્યારે સમગ્ર ટ્રેડ શો વિશેની વિગતવાર માહિતી એસયુવીએમના પ્રમુખ પરાગભાઈ તેજુરાએ પૂરી પાડી હતી। દિવસે ને દિવસે એસયુએમ આંતરરાષ્ટ્રીય વેપાર મેળાને વિદેશોમાંથી પણ ખૂબ મોટો આવકાર મળી રહ્યો છે। નવા નવા દેશોમાંથી મોટા મોટા પ્રતિનિધિ મંડળો પણ આવી રહ્યા છે, એ જ બતાવે છે કે આ ટ્રેડ શો સફળ થઈ રહ્યો છે। નિકાસ વેપારમાં રાજકોટ અગ્રેસર થઈ રહ્યું છે, એમાં પણ આ વેપાર મેળાની બહુ મોટી ભૂમિકા રહી છે। એટલે બધી રીતે જોઈએ તો આ આંતરરાષ્ટ્રીય વેપાર મેળો સફળ અને સરળ બની રહ્યો છે।
लगभग तमाम प्रकारना ट्रेड जे लोको एक्सपोर्ट करवा मागे छे ई तमाम आपणी साथे जोड़ाई रह्या छे। अत्यारे 65 जेटली कंपनीओना स्टॉल छे अने फॉरेनथी लगभग 75 जेटला डेलिगेट्स 15 देशोमांथी आवी रह्या छे। આ તો એક પ્રક્રિયા શરૂ થઈ છે અને આ પ્રક્રિયા તો હવે ચાલ્યા જ કરવાની, કારણ કે જે આયોજન થઈ રહ્યું છે લોકો વિદેશના લોકોને રાજકોટ આવવાની ટેવ પડી ગઈ છે એટલે ટેવ આગળ જ ચાલવાની હવે। એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ, ઇરિગેશન સિસ્ટમ એટલે ખેતીને લગતી તમામ પ્રકારની વસ્તુઓ, ઓટો પાર્ટ્સ, ટ્રેક્ટર પાર્ટ્સ, ત્યાર પછી ટેક્સટાઇલ, ગાર્મેન્ટ, એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ, મશીનરી, એગ્રો પ્રોસેસિંગ, ફૂડ પ્રોસેસિંગ, આ બધી જ પ્રકારની વસ્તુઓમાં આ લોકોને પુષ્કળ ઇન્ટરેસ્ટ છે। એ ઉપરાંત બિલ્ડિંગ મટીરિયલમાં સિરામિક, સેનેટરીવેર આ બધામાં પણ પુષ્કળ ડિમાન્ડ છે, હાર્ડવેરની પણ એટલી જ ડિમાન્ડ છે। ગ્લોકલ જે શબ્દ છે એ શબ્દ લોકલ અને ગ્લોબલ બંનેનો સંયુક્ત શબ્દ છે, એટલા માટે કે આ ટ્રેડ શોથી લોકલ બિઝનેસ પણ પ્રમોટ થાય છે અને ઇન્ટરનેશનલ બિઝનેસ પણ પ્રમોટ થાય છે। જે શોનું આપણું આયોજન છે એમાં દર વર્ષે કંઈક ને કંઈક નવું એડ કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ, જેથી કરીને વધુ પરિણામલક્ષી કામ આપણે કરી શકીએ। સોમનાથ મંદિર અંગે મુસ્લિમ ધર્મગુરુ અને ઓલ ઇન્ડિયા ઇમામ એસોસિએશનના અધ્યક્ષ મૌલાના સાજિદ રશીદી દ્વારા કરાયેલી ટિપ્પણી અંગે જાણીતા કથાકાર લંકેશ બાપુએ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે સસ્તી પ્રસિદ્ધિ માટે કોઈ પણ વ્યક્તિ સનાતન ધર્મ અંગે ટિપ્પણી કરે તે ચલાવી નહીં લેવાય। તેમણે કહ્યું કે હાલના સંજોગોમાં હિન્દુ અને સનાતન ધર્મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે। રત્નૈહિ કલ્પિતમાસનમ હિમજલૈહિ સ્નાનમ ચ દિવ્યાંબરમ નાનારત્ન વિભૂષિતમ મૃગમદા મોદાંકિતમ ચંદનમ જાતિ ચંપક બિલ્વપત્ર રચિત પુષ્પમ ચ ધૂપમ તથા દીપમ દેવદયાનિધે પશુપતે રત્કલ્પિતમ ગૃહીયતમ। બોલીએ કાશી વિશ્વનાથ મહાદેવ હર હર મહાદેવ। જય કાશી વિશ્વનાથ। દેવાદિદેવ મહાદેવની કથા અને શિવ કહેતા જ કલ્યાણ, એટલે આ જે કથા છે એ કલ્યાણની કથા છે। મહાદેવ શિવ વિશે તો આપને શું કહી શકાય, કારણ શિવા ઇઝ ધ બિગેસ્ટ ટ્રાન્સેન્ડેન્ટાલિસ્ટ, ધેટ મીન્સ હું લિવ્સ બિયોન્ડ ધ સ્પિરિચ્યુઅલ। આધ્યાત્મિકતા જ્યાં પૂર્ણ થાય ત્યાંથી આ મહાદેવની કથા છે, અને શિવ કથા પૌરાણિક કથા તો ખરી, આ કથાની અંદર વિશેષમાં એવું કહી શકાય કે જીવન જીવવાની શૈલી એ ખૂબ વિશેષ તરીકે આ કથાની અંદર એનું વર્ણન કરવામાં આવે છે। યાની કે માત્ર આ પૌરાણિક એન્શિયન્ટ નહીં પણ સાયન્ટિફિક બી કઈ રીતે આનું રિઝલ્ટ મળે, જીવન લોકોનું પરિવર્તન કઈ રીતે થાય, તો રિલિજિયન એટલે કે ધાર્મિક અને સાયન્ટિફિક વિજ્ઞાનની દ્રષ્ટિએ એ બંનેનો સમન્વય કરીને આ કથાની અંદર પીરસવામાં આવે છે કે જેથી લોકોનું જીવન પરિવર્તન થાય, આર્થિક, આરોગ્ય, ક્લેશ, કંકાસ એ બધા જ સંપૂર્ણ દૂર થાય, અને કેવી રીતે મેડિટેશન ધ્યાનમાં કેવી રીતે ધીરે ધીરે જઈ શકાય। મુંબઈને માયાવી નગરી કહેવામાં આવે છે। સવારથી સાંજ સુધી સતત ધમધમતી અને 24 કલાક જાગતી રહેતી મુંબઈ નગરીમાં ઘરનું જમવાનું અને કમાણી સાથે સાથે આરોગ્યની જાળવણી રાખવી એ ખૂબ જ અઘરી બાબત ગણવામાં આવે છે। પરંતુ દેશ જ નહીં દુનિયા માટે મુંબઈની ડબ્બાવાલાની ટિફિન સેવા માસ્ટર ઓફ મેનેજમેન્ટનું અદ્ભુત ઉદાહરણ બની ગયું છે। મુંબઈના 5,000 ડબ્બાવાળા દરરોજ 2 લાખ લોકોને ગરમા ગરમ ટિફિન પહોંચાડવાની જે વ્યવસ્થા કરે છે તે અદ્ભુત છે। મુંબઈના ડબ્બાવાલાની ટિફિન સેવાની વ્યવસ્થા એક વખત જોવા જેવી છે। આ વ્યવસ્થાની વિશ્વના મેનેજમેન્ટ ગુરુએ પણ નોંધ લીધી છે, તો આવો જોઈએ કે કેવી રીતે દરરોજ પહોંચે છે આશરે 2 લાખ લોકોને ગરમા ગરમ ભોજન। નમસ્કાર, મારું નામ રિતેશ આંદ્રે, મેં મુંબઈ ડબ્બાવાલા સ્પોક પર્સન તકરીબન કે 4-5 સાલ સે મેં ડબ્બાવાલા સે જુડા હું। કહેને કો બડી ખુશી હોતી કે મેરે દાદાજી ને યે સર્વિસ શરૂ કી થી ઓર આજ હમારી 4th જનરેશન યે સર્વિસ મેં આ રહી હૈ। જૈસે હી સર ને કહા કે રાજકોટ મેં એક ફેમિલી બિઝનેસ કા એક મોડ્યુલ ચલતા હૈ, વૈસે હી હમે ભી એક અચ્છા લગ રહા કે હમ લોગ ભી હમારા ફેમિલી બિઝનેસ આને વાલે જનરેશન કો પાસ આઉટ કર રહે, જિસસે એક મતલબ એક અચ્છા આઈડિયલ હમ લોગ ક્રિએટ કર રહે ઓર એક
अच्छा एक काम हम लोग कर रहे हैं तो हमें उसमें बहुत खुशी मिलती है। सर देखिए, शुरुआत होने के पीछे एक दिलचस्प इसके पीछे कहानी है कि मुंबई में जब पारसी लोगों का ज़्यादातर राज चलता था, वो टाइम हमारे फाउंडर मिस्टर महादेव जी बच्चे, ये उनके साथ एज अ ऑफिस बॉय वर्क करते थे। तो एक दिन क्या हो गया कि वो पारसी बैंकर्स ने हमारे फाउंडर से कहा कि आप आ रहे हैं तो मेरा खाना भी पहले आपके साथ लेके आइए, बिकॉज मुझे अभी आज ऑफिस जल्दी जाना है, मेरा अभी तक लंच रेडी नहीं है। तो हमारे फाउंडर ने कहा क्यों नहीं, बिकॉज हम तो किसी के भूख मिटाने जा रहे हैं, ये तो गॉड का एक मतलब गॉड ने दिया हुआ एक काम है जो हमें करना चाहिए। तो उन्होंने एक डब्बे के साथ, एक कस्टमर के साथ, एक डब्बे वाले के साथ शुरुआत की और आज मतलब आप देखा जाए तो तकरीबन 5,000 से ज़्यादा लोग इस संस्था से जुड़े हुए हैं और रोज़ाना 2,00,000 डब्बा डिलीवर करने का काम करते हैं। डब्बा वाला का जो सप्लाई चेन है ये टोटली हब एंड स्पोक मॉडल पे चलता है, मतलब बहुत सारी जगहों पे डब्बा पिक करना, उसे एक जगह पे लाना, एक हब पर लेके आना, एक हब से दूसरे हब तक लेके जाना और वो हब से सारे पूरे जितने भी स्पोक्स हो गए, मतलब जितने भी जगह हो गए वहाँ पर डिलीवर करना। तो हमारे 5,000 लोगों का यही काम है, मतलब उनको मुंबई के अलग अलग हिस्सों में अलग अलग रेसिडेंट के हिसाब से उनको डिवाइड किया गया है। तो सारे डब्बा वाला उनके घरों में जाके डब्बा इकट्ठा करके अपने नियरेस्ट रेलवे स्टेशन के पास आ जाते हैं। स्टेशन पर आने के बाद उनको सॉर्टिंग किया जाता है एज पर द डेस्टिनेशन स्टेशन कि किस जगह पर उसको भेजा जाने वाला है। ITI अमरेली खाते स्किल एक्सपोर्ट 2023 नु कार्यक्रम नु आयोजन करवामां आव्युं छे, जेमां संस्था द्वारा कार्यरत 22 लांबा गाळाना ट्रेड अने 7 टूंका गाळाना कोर्समां अभ्यास करवा माटे तेमज प्लेसमेंट जॉब मळी रहे ते माटे माहिती आपवामां आवी हती। અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા પોતાના બનાવેલા પ્રોજેક્ટ દ્વારા માહિતી આપવામાં આવી હતી, જેમાં વાર્ષિક 15,00,000 થી 8 કરોડ મેળવતા વિદ્યાર્થીઓને હાજર રાખવામાં આવેલા હતા। હું કેતન રાઠોડ, મિકેનિક ITI બાબરા, મિકેનિક ડીઝલ ટ્રેડ સંભાળું છું। આ તમે જોઈ શકો છો એ મુજબ અમારા વિદ્યાર્થીઓ મિકેનિક ડીઝલના વિદ્યાર્થીઓએ રેસિંગ કારનું મોડેલ બનાવેલું છે, વેસ્ટમાંથી બેસ્ટ એ રીતે મોડેલ બનાવેલું છે, કબાડીમાંથી જૂની બધા સ્પેરપાર્ટ લઈ અને સર્વિસિંગ કરી નાખી। તમે જોઈ શકો આ બે રેસિંગ કારનું મોડેલ તૈયાર થયેલું છે, જેમાં મારુતિ ફ્રન્ટીનું 800cc એન્જિન ફિટ કરેલું છે, પેટ્રોલ એન્જિન, 4x4 જે વ્હીલ છે એમાં ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શનનો ઉપયોગ કરેલો છે કે જેથી કોઈ પણ ઉબડખાબડ રસ્તામાં પણ આસાનીથી ચાલી શકે છે, અને વ્હીલ બેઝ વધારે રાખેલો છે એટલે કે કદાચ વધારે સ્પીડ ઉપર ટર્ન મારો તો પણ ગાડીનું બેલેન્સિંગ પૂરેપૂરું જળવાઈ રહે છે। આ ગાડી બનાવવામાં છેલ્લા 2 વર્ષથી મહેનત કરીએ છીએ, 2 વર્ષના અંતે આ બે મોડલ તૈયાર થયેલ છે। જાદુના ખેલ અબાલ વૃદ્ધ દરેકને ગમતા હોય છે। વિશ્વવિખ્યાત જાદુગર કરણ આવી રહ્યા છે રંગીલા રાજકોટમાં, તેઓ દેશના લગભગ દરેક ખૂણામાં પોતાના જાદુના શો લઈને જતા હોય છે। ત્યારે આવતીકાલથી શાસ્ત્રી મેદાન ખાતે જાદુના ખેલથી મંત્રમુગ્ધ કરવા જાદુગર કરણ આવી રહ્યા છે। અબ તક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાતે આવેલા જાદુગર કરણે રંગીલા રાજકોટની જનતાને આમંત્રણ પાઠવ્યું હતું। નમસ્કાર, હું કરણ જાદુગર, હિંમતનગર સાબરકાંઠા જિલ્લાનો વતની છું। જાદુના શો લઈને લેડીઝ ક્લબ રાજકોટ ખાતે શાસ્ત્રી મેદાનમાં આવ્યો છું। તો સમગ્ર રાજકોટને તમામ દર્શક બંધુઓને નમસ્તે, રામ રામ, જય માતાજી। શો ચાલુ કરીએ છીએ, પધારજો, સાદર નિમંત્રણ છે આપ સર્વેને। લેડીઝ ક્લબ રાજકોટ ખાતે શાસ્ત્રી મેદાન ખાતે શોના આયોજનમાં દરરોજ રાત્રે એક શો હોય છે, રાત્રે 9 કલાકે, રવિવાર તથા બુધવાર 2 શો હોય છે, 6 વાગે 9 વાગે, 2:30-3 કલાકનો શો હોય છે। પારિવારિક શો છે, જેમાં કાર ગાયબ થાય, ઊંટ ગાયબ થાય, સ્ટેચ્યુ ગાયબ થાય, દર્પણની આરપાર નીકળાય, માથું કાપીને 3-10 ફૂટ દૂર લઈ જવાય, દર્પણની આરપાર નીકળાય, જેવા અસંખ્ય પ્રયોગો છે, સાથે સાથે પારિવારિક છે। રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તાજેતરમાં જ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતી પાણી સહિતની સુવિધા આપવા બદલ કરવેરામાં વધારો કરવામાં આવ્યો છે। ત્યારે બીજી તરફ 2021ની ચૂંટણી પૂર્વે મહાનગરપાલિકાની હદમાં ભળી ચૂકેલા ગામડાઓ હજુ પણ વિકસિતથી વંચિત હોવાનું દેખાઈ રહ્યું છે। મહાનગરપાલિકાની હદમાં ભળવા બદલ વેરામાં તો વધારો થયો, તેની સાથોસાથ લોકોની સમસ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે જોઈએ આ અંગે અમારો વિશેષ અહેવાલ। મિહિર વઢવાણા, જો અમે માધાપર ગ્રામમાં ગ્રામ પંચાયતમાં રહેતા હતા અને હમણાં 2 વર્ષથી આપણે સિટીમાં ભળી ગયા છીએ અને જે RMC અંડર કંટ્રોલમાં આવી ગયા છીએ, પણ જેમાં પ્રાથમિક સુવિધાઓ જે હોય એનો સંપૂર્ણ અભાવ છે, જે કે વીજળી, રોડ, રસ્તા અને બગીચો અને લાઇટિંગ જેવી પ્રાઇમરી સુવિધાનો ઓલમોસ્ટ નહીવત છે। તમે આ બગીચો જોઈ શકો છો, જે અમે આપણે ઊભા છીએ તે કોઈ પણ પ્રકારની પ્રાઇમરી જે વ્યવસ્થા નથી, લોન નથી, ચિલ્ડ્રન પ્લે એરિયા નથી, વોકિંગ માટેની વ્યવસ્થા નથી, કોઈ નાના મોટા જીમના સાધનો નથી, કશું કંઈ કસરતના સાધનો ન હોવાનો અભાવ છે। બીજું અહીંયા રોડ છે કે જે રોડ સાવ બિસ્માર છે,
અહીંયા હમણાં જે માધાપર ચોકડી એ પુલનું કામ ચાલુ હોવાને લઈને અને અહીંયા ડાયવર્ઝન આપેલું હોય છે અને ભારી વાહનો કે જે અમારા ઘરની આજુબાજુથી જ નીકળતા હોઈએ છીએ એટલે રસ્તા સાવ એમ કહીએ તો પેચવર્ક કરીને કામ કરે છે જ્યારે પણ ફરિયાદ કરવામાં આવે છે ત્યારે પણ કોઈ કરતા નથી અને ત્રીજું કે જે અહીંયા પાણીનો નિકાલની વ્યવસ્થા એ પણ સાવ ફૂલ અભાવ છે જ્યાં નાનો વોકળો છે અને એમાંથી સતત ગંદુ પાણી વહે છે ડ્રેનેજની સુવિધા નથી અને જેને લઈને ખૂબ જ મચ્છરનો ત્રાસ થઈ ગયો છે અને લાઇટિંગ ચોથી વ્યવસ્થા કે જે રાતના મોડી રાતે અહીંયા ખાલી એક નાના નાના ટમટમિયા મૂકેલા છે રોડ ઉપર અને કોઈ પણ મોટી લાઇટ ન હોવાને કારણે કોઈ પણ અનિચ્છનીય બનાવ પણ બની શકે છે જેની આ પાંચ વસ્તુની ખૂબ જ રિક્વાયરમેન્ટ છે. ભુજ ખાતે સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રી નરનારાયણ દેવમૂર્તિ પ્રતિષ્ઠાને 200 વર્ષ પૂર્ણ થતા હોવાથી દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. તારીખ 6 જાન્યુઆરીથી શરૂ થયેલ શતાબ્દી મહોત્સવ વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મિર્જાપર હાઈવે પર આવેલ પાવન સ્થળ ખાતે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે, જેમાં 200 કુંડી મહાવિષ્ણુ યાગ યજ્ઞ તારીખ 18 એપ્રિલથી 24 એપ્રિલ દરમિયાન યોજવામાં આવશે. 51 વિદ્વાન પંડિતો દ્વારા યજ્ઞ કરાશે, જેમાં 1008 જોડી યજ્ઞ માટે બેસી શકે તેવી વ્યવસ્થા સાથે વિશાળ પૂજા મંડપ ઉભો કરાશે. આ ઉપરાંત અનેકવિધ સાંસ્કૃતિક, ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રી સ્વામી દેવચરણદાસજી, સ્વામીના મંદિર ભુજ. શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ભુજ મધ્ય શ્રી સ્વામીના મંદિર ભુજ ઉજવાઈ જઈ રહ્યું છે. ભગવાન સ્વામિનારાયણે ભુજ મંદિરની સ્થાપના કરી અને બરાબર 200 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને એ નિમિત્તે છેલ્લા 150 વર્ષથી નાના મોટા અનેક ઉત્સવોની સાથે આ ઉત્સવનો શુભારંભ થઈ ચૂક્યો છે, જેમાં ઘણા બધા સામાજિક આયોજનો, ધાર્મિક આયોજનો અને વ્યક્તિત્વ વિકાસના આયોજનો મંદિરે હાથ ધર્યા છે. આ ઉત્સવ 18 એપ્રિલથી 26 એપ્રિલ એમ 9 દિવસનો ઉત્સવ છે. બહુ વિશાળ ફલક ઉપર આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં 30 લાખથી પણ વધુ લોકો આ ઉત્સવમાં ભાગ લેશે એવી કલ્પનાઓ સેવાઈ રહી છે. આ ઉત્સવનો સભામંડપ 80,000થી પણ વધુ લોકોને વાતાનુકૂળ સ્થિતિમાં બેસાડી અને કથાનો અને બધાના અભિપ્રાયોને સાંભળવાનો લાભ મળે એવો રહેવાનો છે. રસોડાની પણ અદ્ભુત વ્યવસ્થા છે, 60,000 લોકો એક સાથે બેસી અને એક પંગતમાં જમે એવી વ્યવસ્થા ભોજનાલય તરફથી પણ છે. અન્ય પણ બહુ મોટા મોટા આયોજનો છે, દાખલા તરીકે આપણે ઇન્ટિરિયર છીએ તો ઉતારા માટેનો ખાસ આપણે પ્રશ્ન રહેતો હોય તો 3 લાખ જેટલા લોકો સમાઈ શકે એવી ઉતારાની વ્યવસ્થા મંદિરે દરેક વિભાગમાં કરેલી છે. સમસ્ત કાઠી દરબાર ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં રેસકોસ ખાતે તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં કુલ 4 દંપતી યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. દરેક કન્યાઓને સોનાનો દાણો, ચાંદીના સાંકડા, બેડરૂમ સેટ, સોફા સેટ, ફ્રીજ, ટેલિવિઝન, વોશિંગ મશીન સહિત 111 વસ્તુ કર્યાવરમાં કન્યાદાન રૂપે આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નમાં કાઠી દરબાર ક્ષત્રિય સમાજના પ્રમુખ માણસુરભાઈ વાળા, મુળુભાઈ ચાવડા, રાજુભાઈ વાળા, પ્રકાશભાઈ બસિયા, ધીરુભાઈ કુટલે તથા તમામ અગ્રણીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. રાજકોટમાં ત્રીજા સમૂહ લગ્ન છે, આમાં કાઠી દરબાર ક્ષત્રિય સમાજ રાજકોટ દ્વારા ત્રીજું અમારું સમૂહ લગ્ન આયોજન છે. આમાં 4 દીકરીઓ અત્યારે પ્રભુત્વના પગલા માંડશે અને આ 4 દીકરીઓને આપણે, એક દીકરીને આપણે જે ઘરે કરીને એવા જ અમે અહીંયા 4,000 દીકરીને બધી જ રીતે સુવિધા કરી છે અને જે અમારી રીત રિવાજ પ્રમાણે અમારો જે હાલ આવે છે એ જ રીતે ઘરે લગે, સમૂહ લગ્ન નહીં પણ આપણે એક દીકરીના ઘરે કરતા ને એ પ્રમાણે અમે કરી છીએ. બધી સારી સારી કરિયામાં બધી વસ્તુમાં છે, પલંગ, બેડરૂમ, સેટી, કબાટ, ટીવી, ફ્રીજ, એવું આપણે એક દીકરીને જે આપણે આપીએ એવું જ અમે બધી દીકરીને આપીએ. મુખ્ય દાતામાં અમારે છે એક જમણવાના દાતા છે, નિર્મળભાઈ વાસુભાઈ ચોટીલા જે મુખ્ય દાતા છે જમણવાના, અને એક અમારે દાતા છે જે રામપુર છે, 51,000 રૂપિયા મેરુભાઈ વાસુભાઈ ખાચર આપ્યા છે. જય સૂર્યનારાયણ. અમારા કાઠી ક્ષત્રિય સમાજના સમૂહ લગ્ન તૃતીય સમૂહ લગ્ન છે અને 4 દીકરીઓ છે તે પ્રભુતામાં પગલાં માંડવાના છે અને ખૂબ જ બધાનો અમારે સાથ સહકાર મળ્યો છે એની હિસાબે જ અમે આટલું સાહસ કરી શક્યા છીએ અને ખૂબ જ સરસ આયોજન કરેલું છે. માણસુરભાઈ તથા બીજા બધા અગ્રણીઓએ બધાએ ખૂબ જ સપોર્ટ કર્યો છે અને અમારા આ સમૂહ લગ્ન ખૂબ જ સફળ થાય છે એટલે અમે અવનવી રીતે આ બધા સમૂહ લગ્નનું આયોજન કરે રાખીએ છીએ. સમૂહ લગ્ન રીતિ રિવાજ પ્રમાણે કર્યા છે અને ખૂબ સરસ બધા બહેનોનું કામ છે, ભાઈઓનું પણ કામ છે. બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા શાસ્ત્રી મેદાન ખાતે આયોજિત અલવિદા તનાવ કાર્યક્રમના ત્રીજા દિવસે રાજકોટવાસીઓએ બ્રહ્મકુમારી પૂનમબેન પાસેથી સ્વયંને સમજીએ આત્મજ્ઞાન વિષય અંતર્ગત આત્માની ગહન અનુભૂતિ કરી હતી.
हजारों लोगों आत्मानिक गहन अनुभूति करीने हळवास नो अनुभव कर्यो हतो। अनुभवथी प्रत्येक श्रोतागणना मुख पर स्मित रेलाई गयु हतु। स्वयं ने समझिए आत्मज्ञान विषय पर ब्रह्मकुमारी पूनमबेने दरेक कलाके एक मिनिट हूँ एक चैतन्य शक्ति आत्मा छू ए भावमां स्थित थवा पर भार मूक्यो हतो अने आ प्रमाणे मात्र 3 दिवसमां ज तेना फायदाओ स्वयंने अनुभव थशे अने अत्यार सुधीमां हजारों लोकोए आ फायदाओ मेळव्या छे ए विषे केटलाक उदाहरणों आपीने समजाव्यु हतु। मुकेश दोशी मैनेजिंग ट्रस्टी दीकरानुं घर वृद्धाश्रम अलविदा तनाव आ विषय उपर आजे राजकोटना आंगणे 8 થી 16 ફેબ્રુઆરી સુધી 9 દિવસનું આ સરસ મજાનું આધ્યાત્મિક ચિંતન પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાધરીના સાનિધ્યમાં અદ્ભુત કાર્યક્રમ લગભગ 90 મિનિટ સુધી આ કાર્યક્રમ માણવાનો આજે એક સરસ મજાનો સુંદર અવસર પ્રાપ્ત થયો। હજારોની મેદની અને માનસિક તણાવ દૂર કરવા માટેની પ્રજાપિતા બ્રહ્મા કુમારીઝની જે આ પરંપરા છે અને આજે ઘણું બધું મનને શાંતિ મળે એવું વ્યાખ્યાન સાંભળીને જીવનની અંદર ઘણું બધું શીખીને જવાનું આજે એવું થયું હોય કે ઘણું બધું શીખીને જાય છે અને મનની તણાવ પરિસ્થિતિની અંદર મનને શાંત કેમ રાખી શકાય એનું સરસ મજાનું સુંદર પાઠ આજે અહીં શીખવા મળ્યો। પ્રજાપિતા બ્રહ્મા કુમારીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને રાજકોટના આંગણે આવો પવિત્ર અવસર થયો તે માટે બ્રહ્મા કુમારીને ધન્યવાદ આપું છું। બ્રહ્મા કુમારીનો એક અદ્ભુત કાર્યક્રમ આપણા રાજકોટના આંગણે આયોજિત થયો છે। આપણે ખૂબ જ નસીબદાર છીએ કે રાજકોટવાસીઓ કે આટલો સરસ કાર્યક્રમ આજે આપણે રાજકોટના આંગણે મળ્યો છે। સાબરકાંઠાના આઈડર તાલુકામાં રેતી ચોરીએ માજા મૂકી છે। લોકમાતા ગણાતી સાબરમતી નદીના પટમાંથી ખનિજ ચોરો રેતીનો ખુલ્લેઆમ ચોરી કરી રહ્યા છે, પરંતુ ઈડરનું સ્થાનિક તંત્ર આ ખાડા કાન કરતું હોવાથી રેત ચોરો બેફાન બન્યા હોવાને કારણે સ્થાનિક તંત્ર અને રેત ચોરો વચ્ચે મિલભગત હોવાના લોકોએ આક્ષેપો કર્યા છે। લોકોને પ્રશ્ન એ છે કે શું ખનિજ ચોરી કરી પકડવા ભૂસ્તર વિભાગ જ કાર્યવાહી કરે છે, કેમ સ્થાનિક તંત્ર મુખ પ્રેક્ષક બની રહ્યા છે। હાલની ઘટનાને ધ્યાન લઈને જિલ્લા ભૂસ્તર વિભાગે પાસ પરમિટ વગર રેતી ભરેલા 2 ડમ્પરો સહિત 1 ટ્રેક્ટર ઝડપી પાડ્યા હતા અને ₹9.85 લાખનો દંડ ફટકાર્યો હતો। એકાત્મ માનવવદના પ્રણેતા પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના સમર્પણ દિને સવારે શહેર ભાજપ રાજકોટ દ્વારા આજી ડેમ ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમાને તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અને પુષ્પાંજલિ અર્પિત કરી પુણ્યાત્મા અર્થે પ્રાર્થના કરવામાં આવી હતી। ત્યારબાદ તમામ વોર્ડના બૂથમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ તકે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ધારાસભ્ય ઉદય કાનગડ, ડોક્ટર દશિતા શાહ, રમેશ ટીલાળા, ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરી, રાજુ ધ્રુવ તેમજ શહેરના હોદ્દેદારો, વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રી, વિવિધ સેલના સંયોજકો તેમજ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પંડિત દીનદયાલ ઉપાધ્યાય જેનું સમર્પણ દિન છે, આજના દિવસે તેઓ નિર્વાણ એટલે કે એમની પુણ્યતિથિ છે। પંડિત દીનદયાલ ઉપાધ્યાય એક એકાત્મ માનવ જીવન દર્શનની પ્રણેતા હતા અને ભારતીય જનસંઘથી માંડીને ભારતીય જનતા પાર્ટીનો વૈચારિક પિંડ જેને કહીએ એ પંડિતજીએ નિર્માણ કરેલું અને એના આધાર ઉપર પંચનિષ્ઠાથી એક નૈતિક મૂલ્યોના આધાર ઉપર રાજનીતિ બને અને સર્વધર્મ સંભાવ અપીસમેન્ટ ફોર નન જસ્ટિસ ફોર ઓલ આ પ્રકારનું ભારતીય જનતા પાર્ટી આજે દેશભરમાં સૌથી દુનિયાની મોટી પાર્ટી બનીને આગળ વધી રહી છે એના મૂળમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના આશીર્વાદ એમની વિચારધારા એમાંથી પ્રેરણા લઈને કાર્યકર્તા કામ કરી રહ્યા છે। કેન્દ્ર સરકારના અમૃત મહોત્સવ અંતર્ગત હેકાથોન 2023નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતભરની એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। હેકાથોન કોમ્પિટિશન અંતર્ગત રાજકોટ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે તારીખ 10 અને 11 ફેબ્રુઆરીના રોજ ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરાયું। આ સ્પર્ધામાં ગ્રાન્ડ ફિનાલેમાં 44 ટીમોના લગભગ 245 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે। રાજ્યમાં જુદી જુદી 10 જગ્યાએ હેકાથોન ચાલી રહ્યું છે, જેમાંનું એક કેન્દ્ર રાજકોટ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે, જે આપણા માટે ગૌરવની વાત છે। આ કાર્યક્રમની શરૂઆત મોરબી કલેક્ટર જીટી પંડ્યા, પીજીવીસીએલના જોઈન્ટ એમડી પ્રીતિ શર્મા, પ્રિન્સિપાલ કેજી મારડિયા, પ્રોફેસર કેબી રાઠોડ, કેબી શાહ એ દીપ પ્રગટાવીને કરી હતી। મેમ, એઝ યુ આર અવેર, ગુજરાત ગવર્મેન્ટને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 1.0 લોન્ચ કી હતી, ઓર યે અભી સેકન્ડ ફેઝ ચલ રહા હૈ।
उसके अंतर्गत ये जो हैकेथॉन का अरेंजमेंट है, पहले रीजनल राउंड कंप्लीट किया गया और अभी ये फाइनल फिनाले राउंड है जो 10 जगह पे हो रहा है, उसमें से वन ऑफ द प्लेस इज राजकोट जीईसी और उसमें अराउंड 245 स्टूडेंट पार्टिसिपेट कर रहे हैं, अराउंड 44 टीम पार्टिसिपेट कर रही है। ये जो प्रॉब्लम्स है वो ऐसा नहीं है कि कोई सिर्फ इंडस्ट्रीज के प्रॉब्लम है, ये प्रॉब्लम्स है अलग अलग डिपार्टमेंट के हैं, जैसे कि राजकोट म्यूनसिपल कॉरपोरेशन के कुछ प्रॉब्लम्स है, पीजीवीसीएल के जो प्रॉब्लम्स है, मतलब दे आर फेसिंग सम प्रॉब्लम, दे हैव नॉट इमीडिएट सॉल्यूशन। और स्टार्टअप को आप जानती है, स्टार्टअप में स्टूडेंट विथ न्यू ब्रेन एंड मेंटर्स, एकेडेमिशिया एंड इंडस्ट्री का जो कोलैबोरेशन होता है उसको एक सही तरह से जोड़ने का जो माध्यम है वो हैकेथॉन है। तेलवासनी पद्मावती सोसायटी नजीक महेशभाईनी चालीमां रहती महिला अने तेनी दीकरी सवारना समये घरे हता। ए समये सीपीएफ सिक्योरिटी मां नौकरी करतो मिथुन मंडल रहवासी रखोली जो अचानक घर मां घसी आवीने महिलाने मारवानो प्रयास कर्यो हतो। आ दरमियान महिलानी दीकरी अंकिता राजपूते माताने बचावानो प्रयास कर्यो हतो। मिथुन मंडले तेना पेटमां वारंवार चाकूना घा मार्या हता, साथे ज युवतीनुं घटनास्थळ पर ज मौत निपजी हतुं अने मिथुन फरार थई गयो हतो। आ घटनानी जाण थता ज एसपी एसडीओपी सहित पोलीसनी टीम घटनास्थळे पहोंची गई हती अने तपास हाथ धरी हती। आ घटना सीसीटीवी केमेरामां कैद थई जता तेना आधारे सेलवास पोलीस आरोपीओने शोधवानी ताजवीज हाथ धरी छे। यूथ फॉर डेमोक्रेसी संगठन द्वारा संसदीय लोकशाहीनी शासन व्यवस्थाने मजबूत करवा अने ते अंगे विद्यार्थीओ युवानोमां जागृति लावा माटे 15 ફેબ્રુઆરીના રોજ બાલભવન સભાગૃહમાં યુવા સંસદ 2023નું આયોજન કર્યું છે, જેમાં રાજકોટની જુદી જુદી કોલેજના ફક્ત પસંદ કરાયેલા 150 જેટલા યુવા વિદ્યાર્થીઓ ભાગ લેશે। આ કાર્યક્રમ સવારે 8:30 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે, જેનું ઉદઘાટન સાંસદ રામભાઈ મોકરિયા તેમજ મેયર ડોક્ટર પ્રદીપની ઉપસ્થિત હાજરીમાં થનાર છે। આ પ્રસંગે એસીપી વિશાલકુમાર રબારી સાયબર અવેરનેસ અંગે માર્ગદર્શન આપશે, તેમજ સાંસદ સભ્યો અને અન્ય વિશેષજ્ઞ વ્યક્તાઓ વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપશે। આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય યુવાનોને ફક્ત સારા મતદાર જ નહીં પરંતુ તેઓ રાજકારણ ક્ષેત્રમાં પણ પોતાનું પ્રભુત્વ મેળવી શકે તેવી હાકલ કરવાનું છે। અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા યુથ ફોર ડેમોક્રેસીના સભ્યોએ આ વિષય પર વિશેષ ચર્ચા કરીને વધુ વિગતો આપી હતી। એડવોકેટ હિંમતભાઈ લાબડિયા, પ્રેસિડેન્ટ યુથ ફોર ડેમોક્રેસી રાજકોટ। અમે વર્ષોથી યુવાનોમાં આયાથી નેતૃત્વ ખીલે એના માટે યુવા સંસદ દર વર્ષે યોજીએ છીએ। યુવાનો લોકશાહીથી સુદૃઢ બને અને પાર્લામેન્ટ અને સંસદથી પરિચિત બને અને કઈ રીતે પાર્લામેન્ટ ચાલે અને કેવા કેવા પ્રશ્નો પાર્લામેન્ટમાં આવી શકે અને લોકશાહી આપણી કેવી રીતે સુદૃઢ થાય એના માટે અમારા પ્રયત્નો હોય છે। ભારતે સંસદીય લોકશાહી પ્રણાલી અપનાવેલી છે તો એના અંગે આપણો યુવા વર્ગ સુપેરે પરિચિત થાય કે આપણી વિધાનસભાઓ કેમ ચાલે છે, આપણી પાર્લામેન્ટ કેમ ચાલે છે અને એમાં રાજનેતાઓ, ધારાસભ્યો, પાર્લામેન્ટ મેમ્બરથી માંડી અને આમ જનતાનો શું રોલ હોઈ શકે, કેવા પ્રશ્નો મોકલી શકાય અને કયા કયા પ્રશ્નોનું સોલ્યુશન થઈ શકે અને આપણી ધારાસભા વિધાનસભા ખરેખર બંધારણના નિયમો પ્રમાણે ચાલે છે, આપણે ચૂંટીને જેને મોકલા છે એ પોતાની ભૂમિકા બરાબર અદા કરે છે કે એનાથી જુદી ભૂમિકા અદા કરે છે। આત્મીય યુનિવર્સિટી ખાતે ત્રીજા દીક્ષાંત સમારોહનું આયોજન તારીખ 11 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે, જેમાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચડીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। આ કોન્વોકેશનમાં આત્મીય યુનિવર્સિટીના સ્થાપક પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજી, સર્વોદય કલ્યાણ સમાજના પ્રમુખ પરમ પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામી મહારાજ અને મુખ્ય મહેમાન તરીકે નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ નવી દિલ્હીથી ડોક્ટર દિનેશ પ્રકાશ સાકલાની ઉપસ્થિતિ રહી હતી। કોન્વોકેશન રજિસ્ટ્રાર ડોક્ટર દિવ્યાંગ વ્યાસ, પ્રોફેસર વાઇસ ચાન્સેલર જયેશ દેશકર અને વાઇસ ચાન્સેલર શિવ કે ત્રિપાઠીના નેજા હેઠળ યોજાયો હતો। આત્મીય યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં 1100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। શિક્ષણ તો દરેક યુનિવર્સિટીમાં મળે જ છે, પરંતુ શિક્ષણ સાથે સંસ્કાર આપવા એ આત્મીય યુનિવર્સિટીનો પાયાનો સિદ્ધાંત છે। જય સ્વામિનારાયણ, મારું નામ છે ઘનશ્યામ આચાર્ય, આઈ એમ પ્રોફેસર એમિરેટિસ ઇન આત્મી યુનિવર્સિટી। આજના દિવસે આત્મી યુનિવર્સિટીનો ત્રીજો કોન્વોકેશન સેરીમની છે। દીક્ષાંત સમારોહમાં સકલેચા સાહેબ દિલ્હીથી પધારેલા છે। આ યુનિવર્સિટીની અંદર સૌથી મોટી બાબત જે છે ધ્યાન દોરવા જેવી એ છે, શિક્ષણ તો દરેક યુનિવર્સિટીમાં મળે છે પણ શિક્ષણ સાથે સંસ્કાર મેળવવું ખૂબ જ અત્યંત જરૂરી છે, એ જે અહીંયા આપવામાં આવે છે। યુનિવર્સિટીની અંદર ખાસ કરીને વિદ્યાર્થીઓને જીવન કેમ જીવવું એના માટેનો ખાસ કોર્સ છે,
14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ પ્રેમના દિવસની ઉજવણી કંઈક અલગ રીતે કરવા સર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. આ દિવસની ઉજવણી કાવ હગ ડે તરીકે કરવામાં આવનાર છે, ત્યારે અંગે વધુ વિગતો આપવા સર ઇન્સ્ટિટ્યૂટના હોદ્દેદારોએ અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મારું નામ હર્ષ રાણપરા છે અને હું સર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇંગ્લિશ લીમડા ચોકમાં જે અત્યારે છે એનો સ્ટુડન્ટ છું અને અમે બધા સ્ટુડન્ટ છીએ ત્યાંના. અમારું આયોજન એ મુજબનું છે કે ભાઈ આવતીકાલે રવિવારે સવારે 10-12 પ્રોગ્રામ છે આખો, જેને કાવ હોગ ડે તરીકે અમે સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર અમે સૌ પ્રથમ જે ગાયું માતા છે આપણી માતા કહેવાય એનો અમે સંદેશ આપશું. ત્યારબાદ જે વેલેન્ટાઇન ડેના જે રીતે અત્યારે પશ્ચિમી સંસ્કૃતિ મુજબ આપણે જે વધી રહ્યા છીએ એમાંથી પાછળ આવી અને આપણે આપણી જે સંસ્કૃતિ છે એને કેવી રીતે ફોલો કરવી એના વિશે અમે માહિતી આપશું. ત્યારબાદ ગૌ માતા છે એનું જે દૂધ છે એના વિશે આપણે માહિતી આપશું. સુરતમાં મિત્રતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. સાયબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી મુજબ સુરતમાં પૂણા ગામ રાધાસ્વામી સોસાયટીમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી અસ્મિતા કાતરિયાએ વર્ષ 2021-22માં લોકરક્ષકની ભરતી બોર્ડની પરીક્ષા પાસ કરી હતી. તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયા હતા. અસ્મિતાએ ઉમેદવારી વખતે તેના ભાઈનો મોબાઈલ નંબર રજીસ્ટર કર્યો હતો, પરંતુ ઉમેદવારી રદ કરવાની પ્રક્રિયા કોકે પહેલેથી જ કરી નાખેલ હતી. આ અંગેની જાણ થતાં અસ્મિતાએ સાયબર ક્રાઇમ પોલીસમાં અરજી કરી હતી. અરજીના આધારે પોલીસે ગુનો નોંધી 22 વર્ષીય જાગૃતિ પાંડવની ધરપકડ કરી હતી. જાગૃતિની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે જણાવ્યું કે તેને પણ આ પરીક્ષા આપી હતી, પરંતુ તે નાપાસ થતા ઈર્ષ્યાના કારણે તેને મિત્ર પર આ કાવતરું ઘડ્યું હતું. ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ દ્વારા કલા કેન્દ્ર ઓડિટોરિયમ સેલવાસ ખાતે બજેટ પર સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપ અધ્યક્ષ દીપેશ ટંડેલની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં વરુણ ઝવેરી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અમૃતકાલમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ આ શ્રેષ્ઠ બજેટ છે તેમજ આ બજેટને આગામી 25 વર્ષને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે તેવું જણાવ્યું હતું. ક્રિકેટ મેચ તો હમ લોગ યે વરુણ ઝવેરી સે બાત હુઆ કે ડિસ્ટ્રિક્ટ મેચ દમન સે યા દીવ સે ઓર દાદરા નગર હવેલી સે ઓર સ્ટેટ લેવલ પર મેચ હોય રણજી ટ્રોફી મેચ હોયગી ઓર બીસીસીઆઈ સે યે મિલેગા એફિલિએશન મિલેગા યે સબ ચલ રહા હૈ. જો યે વરુણ ઝવેરી આયે થે આજ યે રાષ્ટ્રીય પ્રભારી હૈ ઓર યે બજેટ કે બારે મે 2023-24 કી બજેટ પર યે અમુક અમૃતકાલ તો શિક્ષણ તો દરેક યુનિવર્સિટી આપે જ છે, પરંતુ શિક્ષા સાથે માનવીય મૂલ્યો આપવાના હેતુથી એક અનોખો પ્રયાસ આત્મીય યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં મધ્ય દર્શન એટલે કે જીવન વિદ્યાને આધાર રાખીને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે. આ અંગેની વિગતવાર માહિતી આપવા આત્મીય યુનિવર્સિટીના અધ્યાપકોએ અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મારું નામ હિમાંશુ દુગડ છે. હું રાજસ્થાનથી સદાશેર ગામમાંથી આવેલો છું. ત્યાં ગાંધી વિદ્યા મંદિર સંસ્થાનનો અધ્યક્ષ છું. આ એક અદ્ભુત પ્રયાસ આત્મીય યુનિવર્સિટીએ કર્યો છે. આધ્યાત્મ જગતના એ લોકો બહુ જૂના લોકો છે અને શિક્ષા જગતમાં પણ એ લોકો શિક્ષાના અંદર માનવીય મૂલ્ય કેમ આવે એનામાં બહુ એટલી નિષ્ઠાથી કામ કરી રહ્યા છે. એ માનવીય મૂલ્યમાં એ લોકો મધ્યસ્થ દર્શન સહઅસ્તિત્વવાદ યા જેને જીવન વિદ્યા કહીએ છીએ એને આધાર સ્વીકારી છે કે અમે લોકો આ શિક્ષાનો એને માટે એ લોકો ટીચર્સને ટ્રેનિંગ કરાવે છે, સ્ટુડન્ટ્સને પણ ટ્રેનિંગ આપે છે અને સાથે સાથે આજે જે મધ્યસ્થ દર્શનના જે અગ્રિમ સંસ્થા છે દેવપદ સંસ્થાન એના જે અધ્યક્ષ છે એને સાધન ભટ્ટાચાર્યજીને માનદ PhDની ઉપાધિ એ લોકો આપી છે. ટાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન મદદનીશ નિયામક રોજગારની કચેરી અને સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ટાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના નવનિર્મિત આધુનિક હોલ ખાતે સ્થાનિક ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાત પ્રમાણે ધોરણ 8 થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે મેગા જોબ ફેર યોજાયો હતો.
જેમાં 700થી વધારે ઉમેદવારો અને 50 જેટલા અગ્રણી એકમો વચ્ચે સીધા જ ઇન્ટરવ્યુ સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાડાએ કર્યા હતા, તેમજ એસોસિએશનના ઉપપ્રમુખ અને હોદ્દેદારો, તેમજ કારોબારી સભ્ય, તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિ રહી હતી. સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે આજે સાપર મુકામે એક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે અને એની અંદર આજે લગભગ 700-800 વ્યક્તિના એચઆરઓ, એમાં માત્ર સાપર વેરાવળ નહીં પણ આપણા રાજકોટના પણ ઘણા બધા ફેક્ટરીના એચઆર અને એના માલિકો આજે અત્રે ઉપસ્થિત છે અને એની સાથે સાથે રોજગાર કચેરીમાંથી પણ એમના ઓફિસરો અને એમનો સ્ટાફ આજે ઉપસ્થિત છે. સુરત શહેરમાં ટ્રાફિક સમસ્યા ખૂબ જ રહે છે, જેને પહોંચી વળવા માટે ટ્રાફિક પોલીસ સતત પ્રયત્ન કરતી રહે છે. જો કે તેમ છતાં પણ ટ્રાફિકની સમસ્યા ઓછી નથી થતી, સાથે જ ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે છે તેમાં પણ લોકો સાથે ઘર્ષણ થતું હોવાની ઘટના બને છે, જેથી સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે, જેમાં સીસીટીવીની મદદથી તેમજ અધિકારીઓ દ્વારા ઈ મેમો ફટકારવામાં આવશે. ઈ મેમો આવતા કોઈ સાથે ઘર્ષણ નહીં થાય અને લોકોને મેમો ભરવો પડે ફરજિયાત રહેશે. સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા વન નેશન વન ચલણનું અમલીકરણ ગુજરાત રાજ્ય સરકારના આદેશ અનુસાર 16 જાન્યુઆરી 2023 કરવામાં આવી રહ્યું છે. વન નેશન વન ચલણના લીધે વાહન ચાલકો અને જે ટ્રાફિક પોલીસનું અવારનવાર જે ઘર્ષણના બનાવો બનતા હતા એ ટાળી શકાશે. એક ટેકનોલોજીના માધ્યમથી કેશલેસ અને પેપરલેસમાં કન્વર્ટ ધીરે ધીરે ટ્રાફિક શાખા થઈ રહી છે. વન નેશન વન ચલણ ના પ્રોજેક્ટના અમલીકરણ બાદ હવે તમામ હેડના ટ્રાફિકના નિયમો જે વાહન ચાલકો પાલન નહીં કરતા હોય તેમના વિરુદ્ધ ઈ ચલણ જનરેટ કરવામાં આવશે. ઉમરગામમાં મોહનગામ ગ્રામ પંચાયતના સરપંચે વિધવા સહાય અંગેની કામગીરીમાં થતા વિલંબ બાબતે અધિકારીઓ ઉપર આક્ષેપો કર્યા હતા, પરંતુ કાર્યક્રમના અંતે ધારાસભ્ય રમણભાઈ પાટકરે રજૂ કરેલા પ્રશ્નો પૈકી બાકી રહેલા પ્રશ્નો કે જેનો નિકાલ કાર્યક્રમમાં ન થયો હોય એવા પ્રશ્નોનો નિકાલ નિર્ધારિત સમયમાં કરવા મામલતદાર કચેરીના ઉપસ્થિત પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સાથે જ પ્રાંત અધિકારી વસવાનો આભાર પણ માન્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ, જિલ્લા પંચાયત દંડક, વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉમરગામ તાલુકામાં 1948 નો ટેનન્ટી ઘ કાયદો નીકળ્યો એ ત્યારબાદ જે ફાજલ જમીન એટલે કે 26 એકર અને 54 એકર ખેડૂત મોટા ખેડૂત રાખી શકે, બાકીની જમીન તમે સરકારને સુપ્રત કરવાના કલેક્ટર હસ્તે ફોર્મ ભરીને કલેક્ટરને આપવાનું. એ પ્રકારે 4 પ્રકારના ખેડૂતો ઉમરગામ તાલુકામાં અસ્તિત્વમાં આવ્યા છે. 32 ગણા ખેડૂતો આવ્યા છે, જૂના ખેડૂતો એ આવ્યા છે, ત્યાર પછી કમસે કમ 13,000 જેટલા અમારા ફારસી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર ખેડતા હતા એ ખેડૂતો આવ્યા છે અને 4,400 જેટલા સિલિગેટ પ્રમાણે જે વધારાની જમીન અમે આપી એ ખેડૂતો આવ્યા છે. આ રીતે ટોટલ ઉમરગામ તાલુકામાં 85,000 ખેડૂતોનો જથ્થો છે. હવે એમાંથી કેટલીક નવી ટેકનોલોજી આવી કે જેમાં જે ભૂતકાળની અંદર 7-12 કટ હતો એને સુધારા કરીને ડેટા એન્ટ્રી કરવામાં આવી. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક ચેનલ. ધન્યવાદ.